નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હરિદર્શન વિદ્યા સંકુલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચેપ્ટર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્ર પર એમની અંદર આપણે લઘુવૃત્તખંડ, ગુરુવૃત્તખંડ, લઘુવૃત્તાંશ, ગુરુવૃત્તાંશના દાખલાઓ જોયેલા. હવે વિશિષ્ટ પ્રકારના આજે ઉદાહરણ આપણે જોશું. તો ઉદાહરણ નંબર 4 છે. 56 સેન્ટીમીટર બાજુવાળી ચોરસ લોન ABCDની બે બાજુઓ પર ફૂલની બે વર્તુળાકાર ક્યારી આકૃતિમાં બતાવેલી છે તે રીતે બનાવેલી છે. જો ચોરસ લોનના વિકર્ણ છેદ બિંદુ ઓ એ ફૂલની વર્તુળાકાર ક્યારીનું કેન્દ્ર હોય તો લોન અને ફૂલની ક્યારીનું ક્ષેત્રફળ શોધો. હવે આ દાખલાની અંદર શું કહેવા માગે છે મિત્રો, તો તમે જોઈ શકો છો આ ચોરસ છે એની બે બાજુ વર્તુળાકાર આવું ફૂલની ક્યારી દોરેલી આપણે એનું ક્ષેત્ર પર શોધવું છે. તો સિમ્પલ રીતે જોઈએ, આ એક ચોરસ છે. હવે હું અહીંયા જે દોરું છું અને વર્તુળાકાર ફૂલની ક્યારી કહેવાશે, તો ખરેખર આ જે ફૂલની ક્યારી છે એને શું કહેશું આપણે? તો જોઈએ, જો એ ફૂલની ક્યારી આ રીતે છે મિત્રો. આ ચોરસના બે વિકર્ણ આ ચોરસની બાજુ અને આ રીતે છે. તો આ ભાગ જે હોય તો એને આપણે શું કહીએ છીએ? લઘુ વૃત્તખંડ. શું કહીએ છીએ આપણે? લઘુ વૃત્તખંડ. તો આ દાખલાની અંદર આપણે લઘુવૃત્તખંડ શોધવાના છે. કેટલા? તો કે બે. હવે શું કરશું? તો કે આપણે એના ક્ષેત્ર પર કેવી રીતે મેળવશું? તો કે લઘુવૃત્તાંશના ક્ષેત્ર પરમાંથી ત્રિકોણનું ક્ષેત્ર પર બાદ કરશું એટલે આપણને લઘુવૃત્તખંડ મળશે. બરાબર, ચાલો આગળ જોઈએ. તો લોન અને ફૂલની ક્યારીના ક્ષેત્રફળનો સરવાળો કરવાનો છે. લોન છે અને ફૂલની ક્યારી છે એના ક્ષેત્રફળનો આપણે સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલાં ચોરસનું ક્ષેત્રફળ જોઈએ. તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 56 × 56 31 36 મીટરનો સ્ક્વેર. હવે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો આ એની ત્રિજ્યા થશે, વિકર્ણ છે એની શું થઈ જશે? ત્રિજ્યા. તો સૌથી પહેલાં આપણે ચોરસ આપેલું છે એની ઉપરથી વિકર્ણની લંબાઈ શોધીએ. કઈ રીતે? જોઈએ, આ રીતે ચોરસ છે. તો ચોરસનો ખૂણો કેવો હોય? કાટખૂણો. તો અહીં આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, આપણે પાયથાગોરસનો પ્રમેય ભણી ગયા છે, એ પ્રમેય પ્રમાણે એનો એક વિકર્ણ શોધી લઈએ AC. તો OA² + OB² = AB² તમે જોઈ શકો છો OA² + OB² = AB² એની અંદર કિંમત મૂકીએ. OA છે એ પણ ત્રિજ્યા છે, OB પણ એ ત્રિજ્યા છે. તો 2R² AB એટલે 56² 31 36 બે ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો જવાબ આવશે 15/68. તો R² = લેશું આપણે 15/68. હવે વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો પાય R² θ છેદમાં 360. તો થીટા તરીકે 90/360 ગુણ્યા પાયની કિંમત 22/7 ગુણ્યા R એટલે 1568. તો જવાબ આવશે 12/32 મીટરનો સ્ક્વેર. ચાલો, લઘુવૃત્તાંશનું ક્ષેત્ર પર કેટલું આવ્યું? 12/32 મીટરનો સ્ક્વેર. હવે ત્રિકોણનું ક્ષેત્ર પર શોધીએ. AOB આકૃતિમાં તમે જોઈ શકો છો AOBનું ક્ષેત્ર પર તો ખૂણો કેવો બનશે? અહીંયા કાટખૂણો, તો પાયો ગુણ્યા વેધ. તો ક્ષેત્ર પર બરાબર 1/2 ગુણ્યા પાયો એટલે OA, વેધ એટલે OB. 1/2 ગુણ્યા R ગુણ્યા R, R ગુણ્યા R એટલે R² / 2. તો R² નો જવાબ આપણી પાસે તૈયાર છે 15/68. તો જવાબ કેટલો આવશે? 784 મીટરનો સ્ક્વેર. હવે વૃત્તખંડનું ક્ષેત્ર પર, તો લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્ર પર બાદ કરશું. તો વૃત્તખંડનું ક્ષેત્ર પર બરાબર વૃત્તાંશનું ક્ષેત્ર પર માઇનસ ત્રિકોણનું ક્ષેત્ર પર. 12/32 - 784, તો જવાબ આવશે 448 મીટરનો સ્ક્વેર. એ જ પ્રમાણે બીજા વૃત્તખંડનું ક્ષેત્ર પર પણ કેટલું થશે? 448 મીટરનો સ્ક્વેર. હવે સમગ્ર આકૃતિનું ક્ષેત્ર પર જોઈએ છે. તો વૃત્તખંડ કેટલા હતા? 2 પ્લસ કોણ હતું? ચોરસ. ફરીથી ચોરસની અંદર લોન છે અને બાકીની બે બાજુએ ફૂલની ક્યારી છે. તો આપણે શું શોધવાનું છે? લોન અને ફૂલની ક્યારીનું ક્ષેત્ર ફર. તો બે વૃત્તખંડનું ક્ષેત્ર પર પ્લસ ચોરસનું ક્ષેત્ર પર, તો 4 ગુણ્યા
ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 3136 મીટર, બરાબર. તો ટોટલ 2 કાઉસમાં 448 પ્લસ 3136, તો જવાબ આવશે 896 પ્લસ 3136 બરાબર 4032 મીટરનો સ્ક્વેર. આમ કુલ ક્ષેત્રફળ કેટલું થશે? 4032 મીટરનો સ્ક્વેર. ચાલો, તો આ પ્રકારના વિશિષ્ટ દાખલાઓ અલગ અલગ હશે. એના પછીનો દાખલો એના જેવો જ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 14 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCDમાં આવેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. મિત્રો, આ જે ચોરસ છે એની અંદર 4 વર્તુળો છે. એ વર્તુળો સિવાયનો જે ભાગ રંગીન છે એનું ક્ષેત્રફળ શોધવું છે. તો કેવી રીતે મળશે? તો એકદમ સિમ્પલ, આખા ચોરસમાંથી આ 4 વર્તુળના ક્ષેત્રફળ બાદ કરી નાખો તો એ આપણને રંગીન પ્રદેશ મળી જશે. તો 14 સેન્ટીમીટર બાજુ, એટલે બાજુ આપણને આપી દીધી 14 સેન્ટીમીટર, એનું ક્ષેત્રફળ તો 14 ગુણ્યા, એટલે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર 14 ગુણ્યા 14, એટલે 196 સેમીનો સ્ક્વેર. હવે વ્યાસ, તો મિત્રો જુઓ, આ એક વર્તુળ, આ બીજું વર્તુળ, આને તમે શું કહો છો? વ્યાસ. શું કહો છો? વ્યાસ. આ પણ વ્યાસ. તમે જોઈ શકો છો ચોરસની બાજુ થઈ, શું થઈ? ચોરસની બાજુ. તો ચોરસની બાજુના અડધા કરું એટલે વર્તુળનો વ્યાસ મને મળી જશે, અને વ્યાસના અડધા કરું એટલે મને કોણ મળશે? ત્રિજ્યા. ક્લિયર? શું બોલું છું? એ ચોરસની બાજુના અડધા એટલે વ્યાસ મળશે, વ્યાસના અડધા કરું એટલે મને શું મળશે? ત્રિજ્યા. તો વ્યાસ બરાબર ચોરસની બાજુના અડધા એટલે 7 સેન્ટીમીટર, વ્યાસ મળ્યો, વ્યાસના અડધા એટલે ત્રિજ્યા 7/2. તો એક વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. પાઈ આર સ્ક્વેર બરાબર 22/7 × 7/2 × 7/2. તો 7 ઉડી જશે, 11 × 22 થશે, બરાબર. તો જવાબ આવશે 154/4, એનો છેદ ઉડાડતા જવાબ આવશે 77/2. તો એક વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 77/2 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આવા આકૃતિમાં વર્તુળ કેટલા છે? 4. તો એ ક્ષેત્રફળને 4 વડે ગુણી નાખીએ. 4 વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 4 × 77/2. જવાબ કેટલો આવશે? 154 સેમીનો સ્ક્વેર. હવે આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ જોઈએ છે. તો ચોરસનું ક્ષેત્રફળ માઇનસ 4 વર્તુળનું ક્ષેત્રફળ, 196 - 154 બરાબર 42 સેન્ટીમીટરનો સ્ક્વેર. એકદમ ઇઝી, બરાબર છે. તો આ બધા દાખલાઓ હતા સંયુક્ત પદાર્થના દાખલાઓ. તો આજે આ ઉદાહરણ 4 અને 5 એની પ્રેક્ટિસ કરવાની છે, અને એના જેવા આગળના દાખલાઓ ગણવાના છે.